બગસરાના ખારી ગામે ગત 24 જૂન 2015માં અતિવૃષ્ટિમાં અનેક મકાનો તેમજ અનેક જગ્યાએ નુકસાની થયેલ, જેમાં ગામ પંચાયતનું બિલ્ડિંગ હાલ જર્જરિત બનતા બેસવું પણ મુશ્કેલ બન્યું છે. અમરેલી જિલ્લાના બગસરાની ખારી ગામે ગત 24/6/2015માં અતિવૃષ્ટિમાં અનેક મકાનો પડી ગયેલા, તેવા સમયે ખારી ગામનો ગ્રામ પંચાયત બિલ્ડિંગ પણ જર્જરિત બનતા હાલ ત્યાં બેસી શકાય એવી પરિસ્થિતિ ન હોવા છતાં પણ તલાટી કમ તંત્રીની જોખમે આ બિલ્ડિંગમાં બેસીને વહીવટી કામગીરી કરવા મજબૂર બન્યા છે. ત્યારે આ અંગે તલાટી મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ અમે બિલ્ડિંગ જર્જરિત હોય તે અંગે સરકારમાં રિપોર્ટ પણ કરેલ છે, પરંતુ હાલની તકે હજી સુધીમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી ગમે ત્યારે આ બિલ્ડિંગમાંથી પોપડા પડે છે તેમજ સળિયા પણ દેખાય છે. કોઈ પણ અરજદાર કે અધિકારી ઉપર પણ ગમે ત્યારે આ પોપડા પડે તેવી સ્થિતિ છે. ત્યારે હાલ ગામના સરપંચ રમણીકભાઈ રાખોલિયાએ સરકારશ્રીને તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગ નવું બનાવી આપે તેવી માંગણી કરેલ છે. અશોક મણવર, ZSTV, અમરેલી. ખારી ગામના સરપંચ, મારું નામ રમણીકભાઈ જેઠાભાઈ રાખોલિયા છે. જે 2024/6/2015માં જે અતિવૃષ્ટિના કારણે જે અમારી તાલુકા જિલ્લા ગ્રામ પંચાયત જે જર્જરિત છે અને સળિયા દેખાય છે, ઉપરથી સ્લેબમાંથી કોપડા પડે છે, અને જ્યાં બેઠા હોય કે કોઈ અરજદાર આવ્યો હોય ત્યારે પણ કોપડા પડે છે, અને સરકારે જેમ બને વહેલી તકે અમે માગણી કરી છે આ બનાવી આપવા વિનંતી.